जय हिंद दर्शक मित्रों, हूँ जमील पठान, आप જોઈ રહ્યા છો તીર સમાચાર। दर्शक मित्रों, गई काल થી છોટાઉદેપુર જિલ્લામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, અવિરત વરસાદને લઈને હવામાન વિભાગ તરફથી પણ ગઈકાલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તેને લઈને જિલ્લાના 18 જેટલા માર્ગો ઉપર જે લો લેવલ કોઝવેવાળા માર્ગ છે તે બંધ કરવા માટેની સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે, બંધ કરવામાં આવ્યા છે। કારણ કે જે લો લેવલ કોઝવે છે તેના ઉપર કોતરના અથવા તો નદીના જે પાણી છે તે ફરી વળતા જોખમી રીતે તેના ઉપરથી પસાર ન થવા માટે તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે। ત્યારે આ કયા કયા તાલુકાના કયા કયા માર્ગો છે કે જે બંધ કરવામાં આવ્યા છે તેની વાત કરીશું, તો છોટાઉદેપુર તાલુકાનું ખડકવાલા બોરદલી બિલવટ રોડ, બીજું છોટાઉદેપુર તાલુકાનું કાનાવાડથી કાચેલ રોડ, ત્રીજું છોટાઉદેપુર તાલુકાના ધડા ગામ એપ્રોચ રોડ, ચોથું છે કવાંટ તાલુકાના રાયછા ચીખલી રોડ, પાંચમું છે કવાંટ તાલુકાનું પલાસદા એપ્રોચ રોડ, છઠ્ઠું છે કવાંટ તાલુકાનું સિહાદા એપ્રોચ રોડ, સાતમું છે નસવાડી તાલુકાના કડુલી મૌડી સિંધી પાણી રણબોડ રોડ, આઠમું છે નસવાડી તાલુકાનું લાવાકોઈ દામણી આંબા કેવડી રોડ, નવમું છે નસવાડી તાલુકાનું દમોલી ખરેડા રોડ, દસમું છે નસવાડી તાલુકાનું નસવાડી કુકાવટી વાગ્યા મૌડા રોડ, અગિયારમું છે નસવાડી તાલુકાનું ખરેડા ખડક્યા રોડ, બારમું છે છોટાઉદેપુર તાલુકાનું ડોબા ચાપરા રોડ, તેરમું છે જેતપુર પાવી તાલુકાના ડુંગરવાંટ જાંબુગોળા વચ્ચેનો રોડ, ચૌદમું છે પાવી જેતપુર તાલુકાનું ભેસાવહી અંબાડી બારાવાડ રોડ, પંદરમું છે જેતપુર પાવી તાલુકાનું વચલીભીત મોટી ખાંડી બાર રોડ, સોળમું છે જેતપુર પાવી તાલુકાનું છોટાનગર સખાંદ્રા રોડ અને સત્તરમું છે કવાંટ તાલુકાનું નવાલજા આમસોટા રોડ અને અઢારમું છે કવાંટ તાલુકાનું ગોજારિયા સમલવાંટ રોડ। છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકાના એટલે કે તમામ 6 તાલુકાના અલગ અલગ જે માર્ગો છે, 18 જેટલા માર્ગ કે જેના ઉપર લો લેવલ કોઝવે આવેલા છે અને લો લેવલ કોઝવે ઉપરથી કોતર કે નદીના પાણીનો પ્રવાહ વહેતો હોય ત્યારે જોખમી રીતે તેના ઉપરથી પસાર ન થવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે અને તેને લઈને હાલ પૂરતા આ માર્ગ બંધ કરવામાં આવ્યા છે। પાણી ઓસર્યા બાદ આ માર્ગ પુનઃ ચાલુ થશે તેવી સૂચના તંત્ર દ્વારા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે કવાંટ તાલુકાના સિહાદા ગામે લો લેવલ કોઝવે ઉપરથી પસાર થતો એક આદિવાસી વૃદ્ધ ખેડૂત દામણી નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો છે। ગઈકાલ મોડી રાત સુધી તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। તો આ જ રીતે જિલ્લામાં જે અંડરપાસ આવેલા છે, રેલવે અંડરપાસમાં પણ અનેક જગ્યાએ પાણી ભરાયા છે। આપ જોઈ રહ્યા છો દૃશ્યમાં ગઈકાલે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગના અધિકારીઓની જે ટાટા સુમો છે, જીપ છે, તે આ અંડરપાસમાં ફસાઈ હતી ત્યારે આ પ્રમાણે જોખમી રીતે પસાર ન થવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। તીર સમાચાર પણ આપને અપીલ કરી રહ્યું છે કે જ્યાં પણ માર્ગ ઉપર લો લેવલ કોઝવે ઉપર કે અંડરપાસમાં આ રીતે પાણી ભરાયેલું હોય કે પાણી વહેતું હોય તેવામાં તેવા સંજોગોની અંદર તેમાંથી પસાર ન થવું, જોખમી રીતે પસાર ન થવું, પોતાના જીવને જોખમમાં ન નાખવો। છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।